મુખ્યમંત્રીને આવેદન આપી 3 લાખ સુધીની પાક ધિરાણ લોનની વ્યાજ સબસિડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરત કલેક્ટર આલયે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું હતું કે ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન 3 લાખ સુધી 0% વ્યાજે આપવાની સરકારની યોજના છે તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતો પાસેથી દર વર્ષે 7% વ્યાજ વસૂલવામાં આવે છે ગયા વર્ષે વસૂલાય વ્યાજની રકમ અને ખેડૂતોને રિફંડ મળી નથી અમુક બેંકોમાં તો બે વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે બેંક અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોની વ્યાજની રકમ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહીં હાલ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ છે પરંતુ હંમેશા મીડિયા થકી ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકાર ફરીવાર મીડિયાને માધ્યમ બનાવી ખેડૂતોને ગુમરાહ કર્યા છે સાથે જ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે બેંકો અને સરકાર મિસમેનેજમેન્ટને કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયાના બેંકોમાં ફસાયેલા છે જે રકમ ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે વધુમાં સામે ચોમાસું વાવણીની સિઝન છે ખેડૂતોને ખાતર બિયારણ દવા અને મોંઘું ડિજિટલ ખરીદવા પા પૈસાની તાતી જરૂરિયાત છે ત્યારે સરકાર ખેડૂતોના બાકી લેણા તરત ચૂકવી દેવા જોઈએ આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂતોને પડખે ઊભી રહી છે અને જરૂર પડે તો ખેડૂતો માટે સંઘર્ષ કરતા અચકાશે નહીં જો દસ દિવસમાં સરકારના ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસીડી પૂરેપૂરી રકમ પરત નહીં આવે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર થશે